સપ્તસી સંકુલ શાળા વતી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં ભાગ નંબર દસ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એકથી નવમાં ઘણું ખરું જોઈ લીધું છે હવે આપણે ભાગ નંબર દસમાં પ્રશ્ન ચાર તો પ્રશ્ન ચાર તમને આવડવા માટે સૌપ્રથમ મેં તમને કીધું હતું કેમ આપણે પ્રશ્ન ભાગ નંબર નવમાં રૂપિયો અને પૈસા મીટર અને સેમી કિલોમીટર મીટરમાં કિલોમીટરમાં મીમી છે મીમીને સેમીમાં છે મીટરમાં છે એમ ફેરવેલું હતું એ મેં તમને કીધું તું યાદ રાખજો વ્યવસ્થિતપણે એમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચારમાં પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે એમાં પેલો પહેલી વસ્તુ તમારે શું યાદ રાખવાનું એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ થાય છે ગ્રામને તમારે કિલોગ્રામમાં ફેરવા હોય નાનામાંથી મોટામાં જશો એટલે એમાં તમારે હજાર લખવાના છે જ ઓલામાં આપણે કેટલા લખતા હતા શું આમાં કેટલા લખવાના છે હજાર ઓકે વિદ્યાર્થી મિત્રો તો એક નંબર કરી લખું છું કે બસો ગ્રામ બસો ગ્રામ છે વિદ્યાર્થી મિત્રો તો ગ્રામ છે તો તો વિદ્યાર્થી મિત્રો તમારે કિલોગ્રામમાં ફેરવશે તો બસોના છેદમાં કેટલા આવશે હજાર અને બાજુમાં આપણે હું લખી દઈશું કિલોગ્રામ વિદ્યાર્થી મિત્રો આ ઝીરો જીરો કેન્સલ કરી નાખવી તો બે ના છેદમાં દસ થાય તો બે ના છેદમાં દસ તીઘરા લખી નાખું છું કે કિલોગ્રામને ટૂંકમાં લખાય તીગ્રા તો બે ના છેદમાં દસ ને હું લખાય ઝીરો પોઈન્ટ બે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો છેદમાં એક ઝીરો હોય તો પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો એની પછી આપણે બી લઈએ તો બીમાં તમને પાસે ચોત્રીસ સિત્તેર ગ્રામ તો વિદ્યાર્થી મિત્રો આને પણ ચોત્રીસ સિત્તેરના છેદમાં કેટલા મૂકી દેવાના હજાર કિલોગ્રામ એટલે ખાલી આપણે હું લખીશું કિગ્રા આ ઝીરો ઝીરો કેન્સલ છેદમાં કેટલા ઝીરો છે બે ઝીરો ઉપર પોઈન્ટ પછી બે આંકડા જોઈએ તો એનો મતલબ એવો કે ત્રણ પોઈન્ટ સુડતાલીસ કિગ્રા સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો હાલો એની પછી આપણે લઈએ સી આમાં એક આઈ નંબર બી નંબર ત્રણ નંબર આપો તો પણ ચાલશે હાલો ત્રણ નંબર આપી દઈએ આપણે રેડી ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્રણ નંબર તો ત્રણ નંબરમાં એવું આપ્યું છે ચાર કિલોગ્રામ અને આઠ ગ્રામ વિદ્યાર્થી મિત્રો ચાર કિલોગ્રામ છે તો એને ચાર કીગરા લખી દેવાના પછી વત્તા કરીને આઠ જે ગ્રામ છે આઠના છેદમાં કેટલા લખીશું આપણે હજાર કીગરા સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો

વિસ્તૃત સ્વરૂપમાં લખો વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત સ્વરૂપમાં લખવું છે તો પહેલાં તો સિમ્પલ હું તમને કઈ વસ્તુ યાદ રાખી લેવાની વીસ પોઈન્ટ ઝીરો ત્રણ આ પાસે હાલો આને વિસ્તૃતમાં લખું છે ઓકે તો પેલા ધ્યાન આપો તમારે પેલા પોઈન્ટ પહેલાની સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું હોય તો પોઈન્ટ પહેલા પોઈન્ટ પછી જે સંખ્યાથી જોવાની જ નથી પોઈન્ટ પહેલા કેટલા છે વીસ તો પોઈન્ટ પહેલાં જે હોય ને એને અહીંથી શરૂ થાય એકમ દશક સાંભળજો એકમ દશક એકમ દશક તો સ્ટાર્ટ તો આપણે વીસ થી છે એટલે પેલા બે છે તો એકમ અને દશક એકમ એટલે એક વડે ગુણવાનું દશક એટલે દસ વડે ગુણવાનું સો હોય તો સો વડે ગુણવાનું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ દશક છે તો બે એવા પેલા તો એકમ દશક તો દસક ઉપર બે છે તો બે ને કેટલા વડે ગુણશું બે ગુણ્યા દસ પછી જીરો ને કેટલા વડે ગુણશું પ્લસ કરીને જીરો ગુણ્યા એક વડે ગુણવાનું પછી પ્લસ હવે કોનો વાળો જીરો વાળો જો અહીંયા તમારે જીરો છે કે ને પેલા તો જીરોને તમારે દસ વડે ભાંગવાનું અને એની પછીની સંખ્યા હોય ને સો વડે એની પછી હોય તો હજાર એની પછી હોય તો દસ હજાર એ રીતે તો પહેલાં કેટલા છે પોઈન્ટ પછી પહેલાં કેટલા છે ઝીરો છે તો પહેલાં ઝીરો હોય તો ઝીરોને તમારે દસ વડે ભાંગ્યા પછી કેટલા છે ત્રણ તો પ્લસ કરી ત્રણને તમે કેટલા વડે ભાંગશો સો વડે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલમાં સિમ્પલ છે એની પછી આપણે ડબલ આઈ જોઈએ તો ડબલ આઈમાં તમને આપ્યું છે બે ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીં તો પોઈન્ટ પહેલાં એક જ આંકડો છે હાલો પોઈન્ટ પેલા બે આંકડો એક જ આંકડો હોય તો એને આપણે ગુણ્યા એક લખી દઈશું એટલે લખી દીધા હવે પછી પ્લસ કેટલા વડે ગુણશું એકના છેદમાં દસ વડે ત્રણ કેટલા વડે ગુણશું પ્લસ કરવાના ને અહીંયા પ્લસ કરીને શું કરશું ત્રણ ગુણ્યા એકના છેદમાં સો વિદ્યા ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલમાં સિમ્પલ છે ત્રણ બસો હવે જો આમાં ખાસ યાદ જો બસો પોઈન્ટ ઝીરો ત્રણ છે તો પેલા કેટલા છે બે તો એકમ દશક ને સો તો 2 ને ઉપર 100 આવે છે તો બે ગુણ્યા કેટલા કરશું સો પછી પછી ગુણસુ એકના છેદમાં દસ વડે પછી વધતા ત્રણ તો એને આપણે કેટલા વડે ગુણસું એકના છેદમાં સો વડે વિદ્યાર્થી મિત્રો એની પછી આપણે આવી જોઈશું તો બે પોઈન્ટ ઝીરો ચોત્રીસ તો બે એવા તો એકમ જ છે બે સીધા તો બે ગુણ્યા એક પ્લસ પેલો ઝીરો પોઈન્ટ પછીનો પેલો ઝીરો એકના છેદમાં દસ વડે હજાર વડે સોરી દસ સો ને હજાર લાઇનમાં હાલવાનું છે વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આપણે પ્રશ્ન છ જોવાનો છે તો પ્રશ્ન છ માં સિમ્પલમાં સિમ્પલ છે તમારે દશાંશ

બે લખી દેવાનું બેની સ્થાન કિંમત બે આવે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો એની પછી ડબલ આય કરી ડબલ આઈ કરશો તો એકવીસ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એકવીસ પોઈન્ટ છે તો એકવીસ પોઈન્ટ સાડત્રીસમાં તમને બે ક્યાં દેખાય અહીંયા દેખાય છે તો પોઈન્ટ પછી એકમ દશક તો એકમ દશક હોય તો બે ક્યાં છે દશક ઉપર આવેલો છે જો બે દશક ઉપર આવેલો હોય તો એનો મતલબ એવો કે આપણે એના કેટલા વડે ગુણશું દસ વડે તો બે ગુણ્યા દસ તો કેટલા આવશે વીસ તો બેની સ્થાન કિંમત અહીં કેટલી આવશે વીસ વિદ્યાર્થી મિત્રો નંબર ત્રણ નંબર ત્રણ છે દસ પોઈન્ટ પચીસ વિદ્યાર્થી મિત્રો બે પછી બે છે ને એ પોઈન્ટ પછી આવેલા છે તો એના ગુણ્યા આપણે કેટલા કરશું બે ગુણ્યા એકના છેદમાં દસ તો બેના છેદમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો દસ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો જે વિસ્તૃતમાં તમને આવડી ગયું હોય તો આ તમને ખાસ આવડશે આવડશે ને આવડશે જ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો સાવ સિમ્પલમાં સિમ્પલ છે જે મને એમ આપણે ટ્રાય કરવાની છે એટલે તમને વ્યવસ્થિતપણે આવડી જાય ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર છમાં જ છે પણ ચોથો દાખલો જોવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ તો ચોથા દાખલામાં પણ આવું જ ક્યાંક આપેલું છે ચોથો દાખલો આઈ વી નવ પોઈન્ટ બેતાલીસ વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ બેતાલીસ આપ્યા છે તો નવ પોઈન્ટ બેતાલીસને આપણે છેલ્લા બે આપ્યા તો ચારને ચાર પછી બે ના છેદમાં કેટલા થશે સો સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારે બે ની સ્થાન કિંમત આપણે લખવું હોય તો લખી દેવાનું તમારે કે બેની સ્થાન કિંમત બે ના સો છે ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો હાલો એની પછીનો વી તો વી તમને આપ્યો છે ત્રેસઠ પોઈન્ટ ત્રણસો ને બાવન તો વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં દસ વડે ભાગશો એકના છેદમાં હજાર વડે વડે તો કરો તો બે ના છેદમાં કેટલા આવશે હજાર વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે બે ની સ્થાન કિંમત કેટલી આવશે બે ના છેદમાં હજાર છે સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર છ કમ્પ્લીટ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ કમ્પ્લીટ થયા પછી પ્રશ્ન સાત અને આઠ એ આપણે પછીના લેક્ચરમાં જોવાનો છે તો એટલે પછી આપણે જોઈશું એ અને તે પહેલાં આપણે શું જોવાનું છે પ્રશ્ન નંબર નવ જોઈ લે તો પ્રશ્ન નંબર નવ જોઈએ તો પ્રશ્ન નંબર નવમાં તમને એવું કીધું છે કે બેતાલીસ પોઈન્ટ છ કિમી ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો કિમી કરતાં અઠ્યાવીસ કિમી કેટલું ઓછું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓછું છે કેટલું ઓછું છે આજ બેતાલીસ પોઈન્ટ છ કિમી છે અને અઠ્યાવીસ કિમી એકતા કેટલું ઓછું છે એ તમારે કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડશે બાદ બાકી તો આપણે લખવાનું કે બેતાલીસ પોઈન્ટ છ કિમી માંથી અઠ્યાવીસ કિમીને બાદ કરવું પડે તો વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરવી હોય તો આપણે આવડે છે બેતાલીસ પોઈન્ટ છ જો વિદ્યાર્થી મિત્રો આમાં બાદ બાકી કરશું તો આમાં અઠ્યાવીસ કિમી છે તો અઠાવીસ ના કેવું છે કે આમાં પોઈન્ટ નથી તો પોઈન્ટ ન હોય તો પોઈન્ટ પહેલા લખવી પડશે અઠાવીસ લખી દીધા હવે પોઈન્ટ નથી તો નો હોય તો આપણે ખબર મોલમાં જઈએ ત્યારે બિલ આવે તો અઠ્યાવીસ રૂપિયાનું બિલ હોય તો અઠાવીસ રૂપિયા ખાલી નો લખાવ અઠ્યાવીસ પોઈન્ટ જીરો એમ લખેલા હોય અથવા ઝીરો જીરો લખેલા હોય બે સમજ પડે છે તો આ અઠાવીસ જ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આની બાદ બાકી કરવાની છ માંથી ઝીરો જાય તો ઝીરો આ પોઈન્ટ નો પોઈન્ટ છ માંથી જીરો જાય તો ઝીરો આવે વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છ ખાસ યાદ રાખજો છ માંથી ઝીરો જાય તો કેટલા આવે છ પોઈન્ટ નો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ઓકે તો બે માંથી આઠ જાય નો જાય એટલે આપણે આગળ દસકો કરીશું ત્રણ અને બે ના આપણે ચાર અને ત્રણ માંથી બે જાય તો કેટલા વધે એક તો કેટલો વધારે છે તો ચૌદ પોઈન્ટ છ તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવું પડે કે બેતાલીસ પોઈન્ટ છ કિમી કરતા અઠયાવીસ કિમી એ ચૌદ પોઈન્ટ છ કિમી ઓછા છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ આપણે આના આગલા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી તમારે જો ખાસ ચેપ્ટર હજી લાંબું છે હજી તો આપણે બે પોઈન્ટ પાંચ પૂરું કરેલું કરશું હમણાં પછીના લેક્ચરમાં પછી બે પોઈન્ટ છ છે બે પોઈન્ટ સાત છે બે પોઈન્ટ સાત સુધી લગભગ છે બે પોઈન્ટ સાત બસ બે પોઈન્ટ સાત સુધી છે તો હજી આપણે આના પછીના બે વાગ્યે જોવાના છે એટલે હજી સાત આઠ ભાગ હજી આના બનશે એટલે આ ચેપ્ટર લગભગ ટોટલ સત્તરક ભાગનું બને તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે યાદ રાખજો બધી વસ્તુ અને ભાગ આપણે અત્યારે દસમો ભાગ પીગા છે રેડી એટલે જેમ બને એમ તમે આગળનું પણ ક્લિયર કરતા રહેજો ન સમજ પડે તો વિડીયોને તમે બે ત્રણ વાર જોશો એટલે ઓટોમેટિક તમને સમજ પડી જ જશે પણ જોવાનો છે તમે એકવાર જોઈ લો ખબર પડી એમ કરી મૂકી દેશો તો એમ નહીં આવે કારણ કે ઓનલાઈનમાં આપણે ઓફલાઈન ભણતા હોય ત્યારે પણ આપણે કેટલી વખત પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમને આવડતું હોય છે એટલે જેમ બને એમ વિડીયોને ખાસ તમારે જોઈ રાખવાનો છે એટલે આવડી જ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગલા લેક્ચરમાં મળીશું ત્યાં સુધીમાં વ્યવસ્થિતપણે તૈયારી કરીને આવવાનું છે ઓકે